2022 ની ગુજરાત વિધાનસભામાં 150 થી વધારે બેઠક કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને કોઈ જ કચાસ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે વિરમગામ માંડલ બેઠક જે છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ પાસે છે તે પણ પોતાની તરફ કરવા માટે ભાજપે એક્શન પ્લાન બનાવ્યું છે અને તે અંતર્ગત જે જૂના જોગીઓ હતા ભાજપથી નારાજ ચાલતા હતા તેમની ઘર વાપસી કરાવવામાં આવી રહી છે. ત્યારે શું છે સમગ્ર મામલો આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજકોર. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજગી દર્શાવી ભાજપ સામે બંડ પોકારનાર નેતાઓની પણ ચૂંટણી પહેલાં ભાજપ ઘર વાપસી કરાવી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ માંડલ બેઠક જે બે ટર્મથી કોંગ્રેસ પાસે છે તેને કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ પ્રી પ્લાન મજબૂત બનાવી રહ્યું છે. માંડલ વિરમગામ વિસ્તારમાં પટેલ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલની ઘર વાપસી બાદ તે જ બેઠકના ક્ષત્રિય ચહેરા અને સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કમાર રાઠોડ પણ કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે 2017ની ચૂંટણીમાં સાણંદ બેઠક ઉપરથી કમાર રાઠોડે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ટિકિટ ન મળતા તે નારાજ થઈ ગયા હતા અને ચૂંટણી લડ્યા હતા અને હાર્યા પણ હતા, જે બાદ પાર્ટીના આદેશ વિરુદ્ધ કામ કરવા માટે તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. અપક્ષમાંથી કામાભાઈને 49,000 મત પણ મળ્યા હતા. તો પૂર્વ ધારાસભ્ય કમાર રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ રહી છે ત્યારે પૂરજોશમાં તેમનું અભિયાન પણ ચાલી રહ્યું છે અને ઠેર ઠેર તેમના સ્વાગતના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને તેમની ઘર વાપસીથી ભાજપને ફાયદો થાય. ગુજરાતના આવા જ મહત્વના સમાચારથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.